લોકસભા ચૂંટણી 2019 સમગ્ર દેશમાંથી પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે અમિત શાહ જે ગાંધીનગરથી લડી રહ્યા હતા તેમની વાત કરીએ તો 381,482 મતથી આગળ ચાલી રહ્યા છે. નરેન્દ્ર મોદી કે જેઓ વારાણસીથી ચૂંટણી લડે છે 253,178 મતથી આગળ ચાલી રહ્યા છે. અમેઠીની વાત કરીએ તો સ્મૃતિ ઈરાની 2,688 મતથી આગળ ચાલે છે. વાયનાડની વાત કરીએ તો 335,503 મતથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે. અને રાયબરેલીથી સોનિયા ગાંધી 52,463 મતથી આગળ ચાલી રહ્યા છે. સમગ્ર દેશમાંથી પક્ષ પ્રમુખ અમિત શાહને ફોનની વર્ષા થઈ રહી છે અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અન્ય વિગતો આપણને આદિત્ય પૂરી પાડશે. જી, જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ 172,443 મતોથી આગળ ચાલી રહ્યા છે. તેઓ ભવ્ય લીડથી વિજયી બનવા તરફ આગેકૂચ કરી રહ્યા છે. સની દેઓલ ભાજપના ઉમેદવાર ગુરદાસપુરના ભાજપના ઉમેદવાર સની દેઓલ પણ લીડથી આગળ વધી રહ્યા છે. પોરબંદરમાં ભાજપના રમેશ ધડુક 110,787 મતોની લીડથી આગળ વધી રહ્યા છે. અમેઠીમાં સ્મૃતિ ઈરાની ફરીથી આગળ થઈ ગયા છે. અહીં સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંને વચ્ચે ખૂબ જ નજીવો મતોનો તફાવત છે. જામનગર બેઠકની વાત કરીએ તો અત્યાર સુધીમાં ગણતરીમાં 5,692 નોટાના મત ગણવામાં આવ્યા છે. એટલે કે 5,000થી વધુ લોકોએ કોઈને પણ કોઈપણ ઉમેદવારને મત આપ્યા નથી. કોઈ પણ રાજકીય પક્ષના કોઈપણ ઉમેદવારને પસંદ કર્યા નથી. આ ખૂબ જ અગત્યની વાત છે. દિવસભર અમે આપને અપડેટ આપતા રહીશું. જોડાયેલા રહો નોબત ઓન યુટ્યુબ.